चलो विद्यार्थी मित्रों, आजना लेक्चर में आपणे शुरू करिए मीटर ब्रिज। मीटर ब्रिज कोने कहेवामां आवे तो मीटर ब्रिज नो प्रेक्टिकल तमारे लेब में करवानो होय छे। अने मीटर ब्रिज छे विस्टन ब्रिजना सिद्धांत उपर ज काम करतु होय छे, जेमा तमे एनी संरचना अहीं जोई शको के काटखूणे वाळेली बे धातुनी पट्टीओ, आ रीते काटखूणे वाळेली બે ધાતુની પટ્ટીઓ આપેલી છે તમને, અને એ પટ્ટીઓના છેડે તમે એક મિશ્ર ધાતુનો તાર ગોઠવી દીધો હોય છે। આ મિશ્ર ધાતુનો તાર છે બરાબર, એસી। એસી શું છે? મિશ્ર ધાતુનો તાર, અને એ મિશ્ર ધાતુના તારની લંબાઈ એ 1 મીટર હોય છે। કેટલી હોય છે એની લંબાઈ? 1 મીટર, એટલે કે 100 સેન્ટીમીટર। અને એવો તાર છે કે એની એકમ સેન્ટીમીટર દીઠ અવરોધ છે RCM બરાબર। દાખલા તરીકેનો 1 સેન્ટીમીટર દીઠ અવરોધ છે RCM બરાબર। આવો એક તાર લીધો છે આપણે, અને એ તારને કાટખૂણે વાળેલી બે ધાતુઓની પટ્ટી આરે જોડી દીધો છે। બંને પટ્ટીઓની વચ્ચે હજી એક ધાતુની પટ્ટી આપણે જોડી દીધી છે, તમે જોઈ શકો છો અહીંયા બરાબર। હવે અહીંયા જે ગેપ રહી છે, આ ગેપની અંદર આપણે એક અવરોધ મૂક્યો છે અહીંયા જોવો તો, અહીંયા એક અવરોધ મૂક્યો છે જેનું એક બિંદુ A અને બીજું બિંદુ B કહેવામાં આવે, અને બીજો ગેપ છે ત્યાં આપણે એક બીજો અવરોધ ગોઠવી દીધો છે S બરાબર। આ બિંદુને B કહેવાય, આ બિંદુને C કહેવાય। તો A અને C ની વચ્ચે તમે બે અવરોધ ગોઠવી દીધા, AB ની વચ્ચે R અને BC ની વચ્ચે S, જેમાંથી R અવરોધ છે અજ્ઞાત આપવામાં આવે છે તમને બરાબર। આ અવરોધ છે માની લો કે અજ્ઞાત છે, અને આ અવરોધનું મૂલ્ય જાણીતું છે, આવું આપણે માની લઈએ। તો લેબની અંદર તમે જે પ્રેક્ટિકલ કરી રહ્યા છો તેની અંદર તમને ક્યાં અવરોધની કિંમત મેળવવાની કીધી છે? તો કે તમને છે આ અવરોધની કિંમત મેળવવાની કીધી છે, અને આ અવરોધની કિંમત તમને ખબર છે। ઓકે, ચાલો જો હવે આગળ। ત્યારબાદ જે વચ્ચેની પટ્ટી છે, એ વચ્ચેની પટ્ટીને એક તાર મારફતે, એ જે આ તાર છે એ ગેલેનોમીટરના એક છેડામાં આપવાનો, અને બીજો છેડેથી તાર જે છે એ ઝોકીને દઈ દેવાનો હોય છે બરાબર। એટલે કે આ તાર જે છે ગેલેનોમીટર મારફતે ઝોકીને જોડી દેવામાં આવ્યો, આ ઝોકી છે, અને ઝોકી એ એક એવી રચના છે તાર મારફતે ગેલેનોમીટરમાંથી થઈ ઝોકીમાં જે તાર આપ્યો છે એ ઝોકી એક એવી રચના છે કે જેને આપણે આ તાર ઉપર સ્લાઇડ કરવાના છીએ બરાબર। એટલે ઝોકી જે છે એક લોખંડનો સળિયો હોય છે બરાબર, જેને ગેલેનોમીટરમાંથી બહાર આવતો તાર તમે જે ઝોકીને આપ્યો, એ ઝોકીને આ જે તાર આપ્યો છે મિશ્ર ધાતુનો 1 મીટર લંબાઈનો, આની ઉપર સ્લાઇડ કરવાનો હોય છે બરાબર। તો આ આખી એની સંરચના થઈ મીટર બ્રિજની। શું એની સંરચના થઈ? તો કે કાટખૂણે વાળેલી બે પટ્ટીઓ છે જેની વચ્ચે 1 મીટર લંબાઈનો મિશ્ર ધાતુનો તાર જોડી દેવામાં આવે છે। કાટખૂણે વાળેલી જે બે પટ્ટીઓ છે તેના વચ્ચેના ભાગમાં એક બીજી ધાતુની પટ્ટી જોડી દેવામાં આવે। આ ગેપમાં એક અજ્ઞાત અવરોધ મૂક્યો છે R, આ ગેપમાં છે જ્ઞાત અવરોધ S મૂકી દીધો છે, અને વચ્ચેની પટ્ટીમાંથી ગેલેનોમીટર મારફતે તાર ઝોકીને આપેલો હોય છે, અને ઝોકી એક એવી રચના છે કે જે એક લોખંડનો સળિયો હોય છે જેને આ તાર ઉપર સ્લાઇડ કરી શકાય છે, આ રીતે આમ સ્લાઇડ કરી શકાય છે બરાબર। હવે આપણે શું કરવાનું છે પ્રેક્ટિકલમાં બરાબર? તો જેવી તમે અહીંયા સ્વિચ ઓન કરશો, કળ ઓન કરશો, એટલે આ પરિપથ શરૂ થઈ ગયો, અને હવે તમે ઝોકીને સ્લાઇડ કરશો તાર ઉપર, એટલે તાર ઉપર સ્લાઇડ કરવાથી શું થશે પહેલાં તો એ સમજો કે માની લો કે તમે આ ઝોકીને તાર ઉપર સ્લાઇડ કરતા કરતા ઝોકીને તમે અહીંયા L1 અંતરે મૂકી, દાખલા તરીકે ક્યાં મૂકી તમે એને? L1 અંતરે। તો જો તમે ઝોકીને અહીંયા L1 અંતરે રાખી અને તમે જેમ એને સ્લાઇડ કરતા જશો એમ ગેલેનોમીટરમાં આવર્તન આવશે, અને એક સમય એવો આવશે કે ગેલેનોમીટર છે બરાબર, જેવી તમે ઝોકીને સ્લાઇડ કરીને અહીંયા મૂકી એટલે ગેલેનોમીટરનું આવર્તન થઈ ગયું 0। ગેલેનોમીટરનું આવર્તન કેવું થઈ ગયું? 0। અને ગેલેનોમીટરનું આવર્તન 0 થઈ ગયું તો આ જે બિંદુ મળ્યું એને કહેવાય સમતોલન બિંદુ, તટસ્થ બિંદુ, નલ પોઈન્ટ। શું કહેવાય? તટસ્થ બિંદુ, સમતોલન બિંદુ, નલ પોઈન્ટ। જો તો ફરીવાર આપણે શું કરીએ છીએ અહીંયા, તો કે જેવી આપણે બેટરી ઓન કરી અને અહીંયા ગેલેનોમીટર છે ઝોકીને આ તાર ઉપર સ્લાઇડ કરીને એવા બિંદુએ તમે ઝોકીને રાખી કે આ ગેલેનોમીટરનું આવર્તન કેવું થઈ ગયું? 0 થઈ ગયું બરાબર। આ આપણું પ્રેક્ટિકલ છે બરાબર, આવી રીતે પ્રેક્ટિકલ કરવામાં આવે। હવે રિયલમાં શું થયું એ હમણાં હું તમને સમજાવું છું, પણ પ્રેક્ટિકલની અંદર તમે આવું કર્યું છે કે અહીંયા એક અજ્ઞાત અવરોધ છે, જ્ઞાત અવરોધ છે, અહીંયા ઝોકી જોડી દીધી છે,
અને ઝોકીને તમે તાર ઉપર સ્લાઇડ કરીને એવા બિંદુએ રાખી દો છો કે જ્યાં ગેલોનોમીટરનું આવર્તન શું આવ્યું, ઝીરો આવ્યું. અને ગેલોનોમીટરનું આવર્તન ઝીરો આવ્યું માટે આપેલો બ્રિજ એ સંતુલનમાં છે એમ કહેવાય, બરાબર. અને તેથી આ જે બી ડી બિંદુ છે એ અમે નામ આપ્યું બી બિંદુ અને સંતુલન બિંદુ. તો બી ડીને શું કહેવાય, ગેલોનોમીટર ભૂત તરીકે ઓળખવામાં આવે, અને આને છે એ બેટરી ભૂત તરીકે ઓળખવામાં આવે. અને અહીંયા તમે જોઈ શકશો કે અહીંયા એક વિસ્ટન બ્રિજ બને છે. કઈ રીતે વિસ્ટન બ્રિજ બન્યો જોવો તમે, તમે જો ઝોકીને અહીંયાથી સરકાવીને અહીંયા સુધી લઈ આવ્યા ડી બિંદુએ, એને મેં નામ આપી દીધું છે ડી બિંદુ. તો આ જે તાર છે ને, તાર એના તમે બે ભાગ કરી નાખ્યા એમ કહેવાય, બે ભાગ કરી નાખ્યા મતલબ કાપીને બે ભાગ નથી કરી નાખ્યા, પણ તમે ઝોકીને અહીંયા સુધી સરકાવી એલ વન અંતરે રાખી અને સ્થિર કરી ઝોકીને, તો આ જે તારનો જે સમગ્ર અવરોધ હતો ને, અવરોધોના તમે બે ભાગ કર્યા, અવરોધને બે ભાગમાં વેચી નાખ્યો. એથી ડી સુધીનો અવરોધ છે, એથી ડી સુધીનો અવરોધ એને કહેવાય, એની લંબાઈ એલ વન હતી, એકમ સેન્ટીમીટર દીઠ અવરોધ આર સી એમ છે. જો તો અહીંયા એકમ લંબાઈ દીઠ અવરોધ છે આર સી એમ, તો બોલો તો એલ વન લંબાઈ દીઠ અવરોધ કેટલો હશે એનો, એલ વન આર સી એમ. અને ઝોકીની બીજી બાજુનો જે તાર છે એનો અવરોધ, એ અવરોધ કેટલો છે, તો કે હંડ્રેડ માઇનસ એલ વન આર સી એમ. તો જે તાર હતો અહીંયા તમે ઝોકી રાખી એટલે આ બાજુ ડાબી બાજુનો અવરોધ અને જમણી બાજુનો અવરોધ, બરાબર, એમ બે અવરોધ આપણે નક્કી કર્યા, એક અવરોધ આ, એક અવરોધ આ, એ બે અવરોધો અલગ અલગ થઈ ગયા એમ વિચારી શકાય. જ્યાં તમે ઝોકી મૂકશો, બરાબર છે, તો આ બાજુનો અવરોધ એ અલગ થઈ ગયો, આ બાજુનો અવરોધ એ સેપરેટ થઈ ગયો, બે અલગ અલગ અવરોધો થઈ ગયા. કઈ રીતે અલગ અલગ અવરોધો થઈ ગયા જો સમજો, કે માની લો કે અહીંયા બેટરીમાંથી પ્રવાહ આ આવ્યો, બરાબર, અહીંયાથી અહીંના બે ભાગ પડશે, અમુક પ્રવાહ આમ જાહે, અમુક પ્રવાહ આમ આમ ગયો, અવરોધ મારફતે અહીંયા આવ્યો. હવે જો બીના પોટેન્શિયલ વધારે હશે, બીનું સ્થિતિમાન ડી કરતાં વધારે હશે, તો પ્રવાહ આમ આવી શકે અને આમ જાહે, એ અહીંયાથી તો પસાર નહીં થાય. અને જો આનું સ્થિતિમાન વધારે હશે, તો અહીંયાથી જે પ્રવાહ આ આવ્યો એ પ્રવાહ આમથી આમ જાહે, અને અહીંયા જે પ્રવાહ આવતો હતો એની યારે મિક્સ થઈને પ્રવાહ અહીંયાથી આગળ આમ જાહે. એટલે કે અહીંયા જે બિંદુ છે, બરાબર, આ બિંદુની ડાબી બાજુ અવરોધ અને જમણી બાજુનો અવરોધ, એમ ઝોકીનો જે આ તાર હતો, તાર એને તમે ઝોકી અહીંયા મૂકી દીધી, એટલે આ તારના બે અલગ અલગ અવરોધો નક્કી થઈ ગયા, બરાબર. અહીંયા સુધીના અવરોધને માની લો કે તમે કહી દીધું એલ વન આર સી એમ, અને અહીંયાના અવરોધને તમે આવું નામ આપી દીધું, બરાબર. તો અહીંયા બે અવરોધ છે, ઉપર બે અવરોધ છે, અને વચ્ચે ગેલ્વેનોમીટર છે. તો આ વિસ્ટન બ્રિજ બનશે. કઈ રીતે વિસ્ટન બ્રિજ બનશે જોવો તમે, અહીંયા જેમ કે અહીંયા એ અને સી, બરાબર, એ અને સી વચ્ચે તમે બેટરી જોડી છે, તેને બેટરી ભૂજ કહેવાય. તો જો તો એ અને સી, તો અહીંયા હું દોરી નાખું એ, અહીંયા હું દોરી નાખું સી. બોલો આ એ, તો આને એ જ કહેવાય. તો જો તો ત્યાં તમે અવરોધ આર જોડ્યો છે, તો આ અવરોધ આર જોડી દઈએ. પછી એ થી ડી, તો ત્યાં તમે આ એક અવરોધ નક્કી કર્યો આપણે, જો કે અહીંયા મૂકીએ એટલે આ એક અવરોધ અલગ થઈ ગયો, આ અવરોધ અલગ થઈ ગયો. તો આ અવરોધ એ ડી નો અવરોધ કેટલો છે, એલ વન આર સી એમ. તો આ અવરોધ થયો એલ વન આર સી એમ. આ બિંદુ ડી છે અને આ બિંદુ બી છે. આ અવરોધને આર કહીએ, જે અવરોધ આપણે શોધવાનો છે. પછી બી સી, તો આ અવરોધ એસ છે. અને આ અવરોધ તો જો તો હંડ્રેડ માઇનસ એલ વન આર સી એમ. તો જે સમગ્ર તાર હતો એના તમે બે અવરોધ બનાવી નાખ્યા અહીંયા ઝોકી મૂકી, એટલે એક આ બાજુનો અવરોધ, એક આ બાજુનો અવરોધ. જો તો અહીંયા તમે ઝોકી મૂકી એટલે એક અવરોધ આ થઈ ગયો, એક અવરોધ આ થઈ ગયો. એ સમગ્ર અવરોધ હતો, માની લો કે આ સમગ્ર અવરોધ હતો, અને અહીંયા તમે ઝોકી મૂકી દીધી એટલે આ અવરોધ જે છે એ આ બાજુનો અવરોધ, આ બાજુનો અવરોધ, વચ્ચોવચ્ચ ઝોકી મૂકી હોય, વીસ ઓમનો અવરોધ હોય તો દસ આમ દસ આમ, અહીંયા ઝોકી મૂકી હોય તો પાંચ આમ પંદર આમ, એ રીતે, બરાબર. તો સમગ્ર તારને તમે બે અવરોધોમાં ડિવાઈડ કરી નાખ્યો છે એમ ઝોકીની મદદથી. અને બી ડી એની વચ્ચે ઝોકી, અહીંયા ગેલોનોમીટર છે, તો બી ડી એની વચ્ચે ગેલોનોમીટર છે, જુઓ તો આ રીતે. તો આ સમગ્ર વિસ્ટન બ્રિજ બન્યું, તમે જોઈ શકો અહીંયા કઈ રીતે વિસ્ટન બ્રિજ બને એ મેં તમને સમજાવ્યું. તો આ પરિપથ છે એ તમે ધ્યાનથી જોશો તો એક વિસ્ટન બ્રિજ બનાવે છે, બરાબર. અને અહીંયા તમે બેટરી જોડી દીધી છે. હવે તમે શું કર્યું પ્રેક્ટિકલની અંદર, તો કે તમે આ ઝોકીને સ્લાઇડ કરો છો, સ્લાઇડ કરીને તમે એલ વન બદલાવો છો લંબાઈ. જો લંબાઈ બદલે તો આ બાજુનો અવરોધ બદલાય છે, અને આ અવરોધ બદલાશે તો આ અવરોધ બદલાય, કેમ કે હંડ્રેડ માઇનસ એલ વન પણ બદલાશે. અને તમે ઝોકીને સ્લાઇડ કરી અને ઇનડાયરેક્ટલી વિચારો તો તમે આ બે અવરોધોની વેલ્યુ ચેન્જ કરો છો.
અને એ બે અવરોધોની વેલ્યુ તમે એવી સેટ કરી કે જેથી કરીને આ પ્રવાહનું વિભાજન કેવી રીતે થાય, આઈ વન આઈ ટુ, કે અહીંયા પ્રવાહનું વિભાજન એવું થયું કે આ બેના વોલ્ટેજ કેવા થઈ ગયા, સરખા થઈ ગયા, એવી રીતના અવરોધ. એટલે તમને જ્યારે એવો અવરોધ મળશે ત્યારે ઓટોમેટિક ગેલેનોમીટરનું આવર્તન કેવું થઈ જશે, ઝીરો થઈ જશે. અથવા તો ગેલેનોમીટરનું આવર્તન ઝીરો થઈ ગયું એટલે કે એ આપણને તટસ્થ બિંદુ મળી ગયું. તો એવા આપણે બે અવરોધો આપણને મળી ગયા કે જેથી કરીને ગેલેનોમીટરનું આવર્તન ઝીરો થઈ ગયું. એ લંબાઈ L1 છે, આ લંબાઈ 100-L1 છે દાખલા તરીકે. તો આમ અત્યારે ગેલેનોમીટર જે છે એમાંથી પ્રવાહ શૂન્ય છે, કેમ કે અહીં આપણે તટસ્થ બિંદુ ઉપર જોકી રાખી છે. તેથી આપેલો વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે, અને જો આપેલો વિસ્ટન બ્રિજ સંતુલનમાં હોય તો તમે આવું લખી શકો, આર અપોન એસ બરાબર L1 અપોન 100-L1. અને આ જે મીટર બ્રિજ છે બરાબર, આ જે તાર છે એ તારની નીચે એક સ્કેલ રાખેલી હોય છે, એ સ્કેલની મદદથી તમે L1 અને 100-L1 માપી શકો. આ સ્કેલ નીચે ન હોય ખરેખર, આ તારની નીચે હોય, પણ તમને અલગથી બતાવવા માટે આ સ્કેલ મેં અહીંયા દોરી છે બરાબર. આ સ્કેલની મદદથી તમે L1 માપી શકા, તો 100-L1 પણ માપી શકશો તમે. તો આમ હવે આર અજ્ઞાત અવરોધ હતો, તો આર બરાબર શું આવી ગયું, L S L1 અપોન 100-L1. તો આમ તમે મીટર બ્રિજનો ઉપયોગ કરી અને લેબની અંદર અજ્ઞાત અવરોધ શોધવા માટે તમે મીટર બ્રિજનો ઉપયોગ કરી શકો. આ એની રચના હતી બરાબર, જે તમને ખબર પડી હશે કે કઈ રીતે આપણે મીટર બ્રિજ બરાબર એની એ આખો વિસ્ટન બ્રિજ જ પરિપથ બનાવશે, અને આપણે કઈ રીતે ગેલેનોમીટરનું આવર્તન ઝીરો લાવી શક્યા, તો કે જોકીને સરકાવીને, અવરોધ બદલાવીને, અને એવા બે અવરોધો સેટ કર્યા કે જેથી કરીને આ પ્રવાહનું વિભાજન એવું થયું કે આ બેના પોટેન્શિયલ સરખા થઈ ગયા, એટલે ગેલેનોમીટરનું આવર્તન ઝીરો થયું બરાબર. એટલે પ્રેક્ટિકલ શું કર્યો અને એમાં આપણે રિયલમાં શું કરી રહ્યા છીએ એ તમને ખ્યાલ આવ્યો હશે બરાબર, મીટર બ્રિજની રચનામાં. હવે આપણે આને લગતા દાખલા ગણવાના છે. એમાં સૌથી પહેલા આપણે શરૂ કરવું છે ઉદાહરણ નંબર 3.9. તો ચાલો શરૂ કરીએ ઉદાહરણ નંબર 3.9. તો જો તો ઉદાહરણ નંબર 3.9માં તમને એવું કહેવામાં આવ્યું છે કે એક મીટર બ્રિજમાં એથી 33.7 સેન્ટીમીટર આગળ તમને તટસ્થ બિંદુ મળ્યું. બોલો કેટલા અંતરે તટસ્થ બિંદુ મળ્યું, તો કે 33.7 અંતરે બરાબર છે. જો આ 33.7 હોય તો આ કેટલું હોય, 66.3 હોય બરાબર, એ આપણને ખબર પડી ગઈ. અને તમારે બે અવરોધ મેળવવાના છે, આર અને એસ. જો તમે રકમ વાંચો તો તમારે બે અવરોધો મેળવવાના છે, આર અને એસ. પણ પેલા કેસમાં તમને એવું કીધું છે કે અહીંયા આર છે, અહીંયા એસ છે, અને 33.7 સેન્ટીમીટર અંતરે તમને તટસ્થ બિંદુ મળે છે બરાબર. તો કેસ નંબર 1 એમાં હું લખું આર અપોન એસ ઇઝ ઇક્વલ ટુ L1 અપોન 100-L1. તો અહીંયા છે 33.7 બરાબર, અને 33.7 હોય જો અહીંયા, તો અહીંયા હું શું લખી શકું, 66.3 બરાબર. આવી રીતે લખી શકીએ આપણે 66.3. પછી આગળ શું કીધું વાંચો તો કેસ નંબર 2માં. તો પછી તમને એવું કહેવામાં આવ્યું છે કે અવરોધ આર ને સમાંતર, અવરોધ એસ ને સમાંતર તમે 12 ઓહ્મ નો અવરોધ જોડી દો, તો હવે તટસ્થ બિંદુ તમને ક્યાં મળ્યું, તો હવે તટસ્થ બિંદુ તમને મળે છે 51.9. એટલે જો તમે અવરોધ એસ ને સમાંતર અહીંયા 12 ઓહ્મ નો અવરોધ જોડી દો, તો તમને તટસ્થ બિંદુ 51.9 મળે છે બરાબર. તો ફરી પાછો આપણે વિસ્ટન બ્રિજ નો ઉપયોગ કરીએ, તો કઈ રીતે આવશે જો, તો અહીંયા આર અપોન એસ. બોલો એસ એટલે શું થશે, અહીંયા સમતુલ્ય અવરોધ. હવે જો તો આ બે પેરેલલમાં છે, પેરેલલમાં હોય તો અંશમાં ગુણાકાર, છેદમાં સરવાળો. તો 12 × s / 12 + s / અંશમાં અવયોગ્ય બરાબર. આનો અવરોધ આર અને આનો અવરોધ કેટલો થાય, 12 × s / 12 + s. તો 12 + s / અંશમાં મોકલી દીધો ઇઝ ઇક્વલ ટુ L1 અપોન L2. તો L1 કેટલા છે જો, તો અહીંયા 51.9. અને 51.9 હોય તો અહીંયા કેટલા આવશે, 48.1, કેમ કે 100-L1 48.1 આવશે. તો આ થઈ ગયું આપણું પરિણામ નંબર 1 અને આ થઈ ગયું પરિણામ નંબર 2. હવે તમારે આર અને એસની વેલ્યુ શોધવી હોય તો બે સમીકરણ છે અને બે ચલ છે આપણી પાસે, તો બે વેલ્યુ આપણને મળી શકશે આરામથી. તો કઈ રીતે મેળવશું જો અહીંયા, તો આ સમીકરણમાં તમે જુઓ તો હું આમ લખું છું, જો તો 12 + s / 12, અને આર એસ ને હું સામે જવા દઉં છું બરાબર.
तो आर अने एस ने हूँ सामे जवा दो तो कई रीते हूँ लखी सकूँ तो कि 51.9 48.1 गुणा बोलो तो एस अंश में आर छेद में एस अंश में आर छेद में तो बोलो तो आर अपोन एस की किंमत तो खबर है तमने तो एस अपोन आर हूँ शू लखी सकूँ 66.3 अने 33.7 आ रीते लखी सकें जो हूँ एस अने आर ने सामे जवा दो तो एस अपोन आर एटले अहींया थी आवुं लखी शकीए आपणे હવે હું 12 ને ગુણાકારમાં જવા દઉં તો 12+s ઇઝ ઇક્વલ ટુ બોલો આનો ગુણાકાર કોની હારે થશે તો કે 12 સાથે થશે અને જો તમે એનો ગુણાકાર 12 સાથે કરશો બરાબર તો આ રીતે લખી નાખું આનું સાદરૂપ આવ્યું 2.122 કેટલું સાદરૂપ આવે છે એનું 2.122 બરાબર આનું સાદરૂપ આવ્યું 2.122 એને ગુણ્યા 12 આવશે હવે હું 12 ની ઓલી બાજુ જવા દઉં તો માઇનસ થઈ ગયા તો -12 અને ફાઇનલી જો તમે હવે આનું સાદરૂપ આપી દો તો તમને આન્સર મળી જશે 13.5 ઓહમ 13.5 ઓહમ તો આ રીતે તમને એસની વેલ્યુ મળી ગઈ અને જો તમને એસની વેલ્યુ મળી જાય તો એ કિંમત તમે પરિણામ નંબર 1 માં મૂકી દો તો આર અપોન 13.5 બરાબર 33.7 છેદમાં 66.3 હવે તમે આરને કરતા બનાવી દો 13.5 જે છે એ સામે ગુણાકારમાં જવા દો અને તેથી હવે જો તમે એનું સાદરૂપ આપી દો તો તમને કિંમત મળશે 6.86 ઓહમ 6.86 ઓહમ આ રીતે તો આ રીતે આપણે આનો દાખલો કરી શકીએ ઓકે હવે આપણે આવો જ એક દાખલો સ્વાધ્યાયની અંદર છે એ દાખલો આપણે સોલ્વ કરીએ ટેક્સ્ટબુકની અંદર તો જો તો એમાં ટેક્સ્ટબુકનો દાખલો સ્વાધ્યાયમાં 10મો દાખલો તમને આપ્યો છે સ્વાધ્યાયમાં દાખલા નંબર 10 રકમ વાંચો એની 10મા દાખલાની તો એમાં તમને એવું કહેવામાં આવ્યું છે 10મા દાખલામાં કે એક મીટર બ્રિજમાં જ્યારે વાય અવરોધ 12.5 હોય વાય અવરોધ 12.5 હોય ત્યારે છેડા એથી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળતું હોય તો અવરોધ એક્સ કેટલો અને સૌથી નીચેનું સેન્ટેન્સ વાંચો સૌથી નીચેની લીટીમાં એવું લખ્યું છે કે આકૃતિમાં આરના સ્થાને એક્સ અને એસના સ્થાને શું લેવાનું છે તમારે વાય એટલે કે આરના સ્થાને તમારે માની લેવાનું છે એક્સ એટલે અહીંયા તમારે એક્સ માની લેવાનું છે અને અહીંયા તમારે માનવાનું છે વાય તો અહીંયા છે વાય આ વાય તો બોલો તો શું સમીકરણ થાય આપણું તો કે એક્સ અપોન વાય બરાબર કેટલા અંતરે તટસ્થ બિંદુ મળ્યું એવું કીધું છે આપણને તો કે તટસ્થ બિંદુ આપણને મળે છે 39.5 સેન્ટીમીટર અંતરે 39.5 તો તમે 100માંથી જો 39.5 બાદ કરો તો તમને કેટલા મળશે અહીંયા 60.5 અને એમાંય તમને વાયની કિંમત તો એણે આપી દીધી છે વાયની કિંમત કેટલી આપી છે આપણને તો કે 12.5 આપી છે બરાબર તો કિંમત મૂકી દઈએ તો એક્સ છેદમાં 12.5 એના બરાબર 39.5 છેદમાં 60.5 તો એક્સ બરાબર 39.5 60.5 ગુણ્યા 12.5 અને જો તમે એને સિમ્પ્લિફાય કરો તો એક્સ બરાબર આપણને મળશે 8.16 ઓહમ તો એક્સ બરાબર આપણને મળી ગયા 8.16 ઓહમ બરાબર આવી રીતનો આપણને જવાબ આવ્યો અજ્ઞાત અવરોધ એક્સની વેલ્યુ 8.16 ઓહમ આવી પછી આગળ વાંચો શું કીધું એણે તો શા માટે વિસ્ટન બ્રિજ અથવા તો મીટર બ્રિજમાં અવરોધો વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે જો તો અહીંયા આપણે અવરોધોનું જે જોડાણ કર્યું છે આ અવરોધ માની લો કે તમે આને R1 કહી દો અને R2 કહી દો અને R3 કહી દો અને આ અવરોધને R4 કહી દો તો અહીંયા આપણે અવરોધોનું જે જોડાણ કર્યું છે અહીંયા ધાતુની પટ્ટી વડે શું કામ કર્યું છે તો ધાતુની પટ્ટી વડે જોડાણ એટલા માટે કરવામાં આવે છે કારણ કે જો ધાતુની પટ્ટી લેવામાં આવે તેનો અવરોધ છે બહુ ઓછો થઈ જશે
એનો અવરોધ એ અવગણ્ય એટલો ઓછો થઈ જશે, જેથી કરીને આપણે જે અવરોધ માપવાનો છે, માની લો કે આ અથવા તો આ, તો એની કિંમત જે છે એમાં બહુ ઝાઝો ફેરફાર આવે નહીં. એટલે કે આપણે ચોકસાઈપૂર્વક અવરોધ માપી શકીએ, તેથી આપણે ધાતુની પટ્ટી વાપરીએ છીએ. કારણ કે ધાતુની પટ્ટીનો અવરોધ બહુ જ ઓછો હોય છે. કેમ કે તમે વિચારો કે આપણું અવરોધનું સૂત્ર શું હતું, આર બરાબર રોએલ અપોન એમ. બોલો તો તાર હોય તો એ તો તાર તો બહુ પાતળો હોય, તો તારમાંથી પ્રવાહ આસાનીથી વહે, એની કરતાં ધાતુની પટ્ટીમાંથી તો એકદમ પ્રવાહ આસાનીથી વહી શકે. કેમ કે એ ધાતુની પટ્ટી છે, વિચારો કેટલો બધો એરિયા વધી ગયો એને પ્રવાહને વહેવા માટે. કેમ કે કેટલા બધા તાર ભેગા થાય ત્યારે એ ધાતુની પટ્ટી બને, બરાબર? ઘણા બધા તારોનું સંયોજન ધાતુની પટ્ટી વિચારી શકાય. તો ધાતુની પટ્ટી તો તમારે એવી રીતે લખી શકાય કે ધાતુની પટ્ટીનો અવરોધ છે એ ખૂબ જ ઓછો હોય છે, જેથી આપણે જે અવરોધની કિંમત માપી છે તે અવરોધમાં ઝાઝો ફેરફાર આવે નહીં, અથવા તો તે અવરોધમાં છે એ બહુ ખૂબ જ સૂક્ષ્મ ફેરફાર આવે. આપણે ચોકસાઈપૂર્વક આ અવરોધ માપી શકીએ અને તેથી ધાતુની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે. પછી જો બીજું વાંચો, જો એક્સ અને વાયના સ્થાન અદલબદલ કરવામાં આવે તો તટસ્થ બિંદુનું સ્થાન શોધો. તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન શું હોય? તો તમે એક્સ અને વાયની અટલા બદલી કરી નાખો, એટલે કે એક્સ શેન્યા વાય મૂકી દો, વાય શેન્યા એક્સ મૂકી દો, તો તમે અહીંયાથી જોઈ શકો કે ભાઈ એક્સ અને વાયનું સ્થાન જો હું બદલી નાખું તો ગાણિતિક રીતે આપણે શું કહી શકીએ, તો કે વાય અપોન એક્સ. અને વાય અપોન એક્સ તો આપણે આવું લખી શકીએ 39.5. આમ તો પેલા તટસ્થ બિંદુ તમને 39.5 મળતું હતું, હવે તમને તટસ્થ બિંદુ ક્યાં મળશે, 60.5 મળશે. તો આમ એક્સ અને વાયના સ્થાન જો અદલ બદલ કરવામાં આવે, બરાબર, માની લો કે એક્સ અપોન વાય બરાબર L1 અપોન L2, તો તમારે લખવાનું આ રીતે, આન્સર લખવાનો કે ભાઈ એક્સ અપોન વાય બરાબર માની લો કે L1 અપોન L2, જો એક્સ અને વાયના સ્થાન અદલ બદલ કરવામાં આવે તો વાય અપોન એક્સ બરાબર L2 અપોન L1 બની જશે. અને તેથી હવે તમને જે તટસ્થ બિંદુ મળશે એમાં L1 અને L2ના સ્થાન પણ, L1 L2ની લંબાઈ પણ અદલ બદલ થઈ જશે. અને તેથી હવે તટસ્થ બિંદુ તમને 60.5 સેન્ટીમીટર અંતરે મળશે. ઓકે, આવું તમે સમજાવી શકો. પછી આગળ વાંચો શું કીધું છે, કે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલેનોમીટર અને બેટરીની અદલા બદલી કરવામાં આવે તો શું થાય? ગેલેનોમીટર કોઈ પ્રવાહ બતાવશે? તો જુઓ, તો મીટર બ્રિજ એટલે તમને ખબર છે એક પ્રકારનું વિસ્ટન બ્રિજ જ છે, તો આપણે વિસ્ટન બ્રિજ ઉપરથી સમજીએ તો તમને વધુ ખ્યાલ આવશે. તો સવાલ એવો છે આપણો કે ભાઈ બેટરી ભુજ અને ગેલેનોમીટર ભુજની અદલા બદલી કરી દેવામાં આવે તો શું થાય? જો આ રીતે માનો કે વિસ્ટન બ્રિજ, બરાબર, કેમ કે મીટર બ્રિજ એ પણ એક વિસ્ટન બ્રિજના કોન્સેપ્ટ ઉપર જ છે, તો આ ગેલેનોમીટર ભુજ છે, આ બેટરી ભુજ છે. માની લો કે આ અવરોધ છે 3, આ અવરોધ છે 6, આ અવરોધ છે 6, આ અવરોધ છે 12. પેલા તો ઈ ચેક કરો આ સંતુલનમાં છે કે કેમ. તો આના છેદમાં આ બરાબર આના છેદમાં આ, એટલે આનો ગુણોત્તર એ વનાપ, આનો ગુણોત્તર એ વનાપ, ઉપરની બાજુ છેદમાં નીચેની બાજુ, ઉપરની બાજુ છેદમાં નીચેની બાજુ, ગુણોત્તર તો વનાપ છે, બ્રિજ સંતુલનમાં છે, તો બોલો પ્રવાસ 0. હવે ઈ એમ કહે છે કે તમે જો અહીંયા બેટરી લગાડી દો અને અહીંયા ગેલેનોમીટર લગાડી દો તો કઈ ફેર પડશે? એટલે કે અત્યારે તમે એસી વચ્ચે બેટરી લગાડી છે અને બીડી વચ્ચે ગેલેનોમીટર લગાડ્યું છે. હવે આપણે કામ કરીએ, આનો આ પરિપથ હું પાછો દોરું. જુઓ તો આ રીતે નામ આપી દો ABCD, બરાબર, અને અહીંયા છે 3 ઓહમ, અહીંયા છે 6 ઓહમ, અહીંયા છે 6 ઓહમ, અહીંયા છે 12 ઓહમ. બોલો બેટરી ક્યાં જોડવાની છે? આપણે અદલા બદલી કરવી હોય તો ગેલેનોમીટર ભુજ બેટરી ભુજની બી અને ડી વચ્ચે, તો હાલ અહીંયા બેટરી જોડી દઉં. જો તો આ રીતે માની લો કે હું આ રીતે બેટરી જોડી દઉં, બરાબર, અહીંયા, અને એ અને સી વચ્ચે હું ગેલેનોમીટર જોડી દઉં, તો એ અને સી વચ્ચે મેં ગેલેનોમીટર જોડી દીધું. તો હવે તમે અહીંયા જુઓ કે જે બેટરી ભુજ છે, બેટરી ભુજ બરાબર છે, એની ઉપરનો અવરોધ અને એની નીચેનો અવરોધ બરાબર છે. એટલે કે બેટરી ભુજની ઉપરનો અવરોધ બરાબર, માની લો કે આ વિકર્ણ છે, આ કલ્પના કરી લ્યો,
तो आ बेटरी पूछे एनी ऊपरनो अवरोध छेद में एनी नीचेनो अवरोध એટલે કે AB अपॉन AD बराबर અહીંયા શું હતું BC अपॉन CD તો અહીંયા જો તો બેટરી ભૂજ આ છે આ રીતે તો હવે તમે ચેક કરો તો બેટરી ભૂજની આ બાજુનો અવરોધ અને બેટરી ભૂજની આ બાજુનો અવરોધ બરાબર એટલે કે તમે આના છેદમાં આ બરાબર આના છેદમાં આ કરતા હતા તો અહીંયા પાછું ચેક કરો તો કે જે બેટરી ભૂજ છે એની આ બાજુનો અવરોધ છેદમાં આ બાજુનો અવરોધ તો અહીંયા આ બાજુનો અવરોધ છેદમાં આ બાજુનો અવરોધ તો કરો તો બેટરી ભૂજની ડાબી બાજુ છેદમાં બેટરી ભૂજની જમણી બાજુ તો અહીંયા જો તો બેટરી ભૂજ એટલે કે D ની આ બાજુનો અવરોધ લ્યો અને આ બાજુનો અવરોધ લ્યો જો તો ગુણોત્તર તો સરખો જ રહ્યો બરાબર અથવા તો તમને ખબર ન પડે તો આ આકૃતિને તમે આમ ફેરવીને વિચારી લ્યો જો તો આમ ફેરવીને વિચારો તો આમ આકૃતિને આમ ફેરવીને વિચારો તો હજી ગુણોત્તર તો અચળ જ રહેશે બેનો સામસામે અને તેથી ગેલેનોમીટર ભૂજ કે બેટરી ભૂજ એની જો અડલા બદલી કરી નાખવામાં આવે તો પણ બ્રિજ સંતુલનમાં જ રહે છે અને ગેલેનોમીટર ભૂજમાંથી કોઈ પ્રવાહ વહેશે નહીં ઓકે તો આપણે આ મીટર બ્રિજના દાખલા આપણે કર્યા અને હવે આપણો નવો કન્સેપ્ટ છે પોટેન્શિયોમીટર જેના વિશે આપણે આવતા લેક્ચરમાં ડિટેલમાં ચર્ચા કરીશું થેન્ક યુ